औद्योगिक नगरी मोरबीमां सुरक्षा तेमज ट्राफिक नियमन हेतुथी सीसीटीवी कैमरा लगाववामां आव्या छे अने गृह विभागनी सूचना मुजब तारीख 1 डिसेम्बरथी ई चलन जनरेट शुरू करवामां आव्यो हतो। શહેરના 42 મુખ્ય સ્થળોએ 140 સીસીટીવી કેમેરા હેઠળ સમગ્ર શહેરને આવરી લેવાયો છે, જેમાં ટ્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર અને વન વે નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઈ ચલણ જનરેટ કરવામાં આવી રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 85 ઈ ચલણ જનરેટ કરાયા છે અને 3 વખત ઈ ચલણ મળ્યા બાદ આરટીઓ મારફત લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જિલ્લા પોલીસ વડા જણાવી રહ્યા છે। જેથી હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરતા પહેલા વાહન ચાલકોને ચેતી જવું પડશે અને વાહન ચાલકો નિયમોનું પાલન કરે તેવી અપીલ મોરબી પોલીસે કરી છે। મોરબી જિલ્લા ખાતે ટોટલ 140 કેમેરા સીસીટીવી કેમેરાસ કાર્યરત છે, અલગ અલગ 42 લોકેશન ઉપર આખા મોરબી જિલ્લામાં, ખાસ કરીને મોરબી ટાઉનમાં બધી જગ્યાએ સીસીટીવી આપણે લગાવેલા છે અને જે સીસીટીવીનો આપણે ગુનાના ડિટેક્શનમાં પણ ખૂબ જ સારી રીતે ઉપયોગ છેલ્લા 1 વર્ષથી કરી રહ્યા છીએ અને ઈ ચલની કામગીરીમાં ગઈકાલ સુધીમાં 4 ડિસેમ્બર 5 ડિસેમ્બર સુધીમાં ટોટલ આપણે 82 જેટલા ઈ ચલન ઇસ્યુ કરેલા છે, ઈ ચલન જનરેટ કરેલા છે। ખાસ કરીને હાલના તબક્કે અમારો ભાર જે 3 સવારી બાઇકો ઉપર જે લોકો 3 સવારી બાઇક ઉપર જતા હોય છે એ સિવાય જે ખાસ એક્સિડન્ટના કિસ્સામાં બહુ જોવા મળ્યું છે કે મોબાઈલ ઉપર બાઇકનો મોબાઈલ ચાલુ રાખીને બાઇક ચલાવતા હોય છે, એ ચાલુ બાઇકે મોબાઈલનો ઉપયોગ કરતા એવાની ઉપર કોન્સન્ટ્રેટ કરી રહ્યા છે। એ ઉપરાંત જે રોંગ સાઈડમાં ગાડીઓ ચલાવતા હોય છે, ફોર વ્હીલર કે એની ઉપર અમારું કોન્સન્ટ્રેશન છે। 3 થી વધારે વખત જો ઈ ચલણ જનરેટ થયું હશે અને પછી ઈ ચલણની બજવણી કર્યા પછી પણ જો એ પેમેન્ટ નહીં કરે તો એનું આરટીઓ મારફતે જે તે વ્યક્તિનું લાયસન્સ રદ કરાવવા સુધીની કાર્યવાહી અમારા તરફથી કરવા। રવિ મોટવાણીનો રિપોર્ટ, મોરબી।